આપણે ચેપ્ટર 6 પગની છાપ પાઠ્યપુસ્તકમાં જોઈએ. મિત્રો, આપણે આપણી અંગૂઠાને કે આંગળીઓને વોટર કલરમાં કે શાહી વડે રંગી તરત જ અંગૂઠા કે આંગળીઓને કોરા કાગળ ઉપર દબાવીએ તો કાગળ પર અંગૂઠા કે આંગળીઓની છાપ મળશે. આ જ રીતે આપણે ભીંડાને કાપીને તેની છાપ પણ પાડી શકીએ છીએ. બાળ મિત્રો, જુદા જુદા પ્રાણીઓની પગની છાપ પણ જુદી જુદી હોય છે. અહીં હાથી, કૂતરો, ઊંટ, સિંહ, માણસ અને કુકડાના પગની છાપ દેખાય છે. એક બોટલના ઢાંકણાને કોરા કાગળ ઉપર મૂકી ઢાંકણાની ફરતે પેન્સિલ ફેરવીએ તો તેની કિનારીનો આકાર મળે છે. અહીં ઢાંકણાની કિનારી વર્તુળ આકારની મળે છે. પીપળાના પાનની કિનારીનો આકાર પાન આકાર મળે છે. રૂપિયાના સિક્કાની કિનારીનો આકાર વર્તુળ મળે છે. ચોપડીની કિનારી લંબ ચોરસ આકાર આપે છે. વાટકીની કિનારી દોરતા તે વર્તુળ આકારની મળે છે. બંગડીની કિનારી દોરતા તે વર્તુળ આકારની મળે છે. નાની ધજાની કિનારી દોરતા તે ત્રિકોણ આકારની મળે છે. કંપાસ બોક્સની કિનારી લંબ ચોરસ આકારની મળે છે. પાસાની કિનારી ચોરસ મળે છે. બટેટાની ફરતે કિનારી દોરતા તેનો આકાર લંબ ગોળ મળે છે. મિત્રો, ગોળ, લંબ ગોળ, ચોરસ, લંબ ચોરસ, ત્રિકોણ જેવા આકારોનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારના ઘરેણા અને આકૃતિઓ પણ બનાવી શકીએ છીએ.